बनासकांठा जिला कलेक्टर द्वारा गामडानी दूध मंडळी पर कोरोनानुं संक्रमण ना फैलाय ते माटे तपास शुरू करवाना आदेश आपवामां आव्या छे। त्यारे आज धानेरा मामलतदार द्वारा धानेरा तालुकामां आवेली डेरीओनी ओचिंती मुलाकात लेवामां आवी हती। बनासकांठा जिल्लामां अनलॉकनी जाहेरात बाद कोरोना केसमां वधारो थई रह्यो छे। જે પ્રમાણે લોકડાઉન સમયે વહીવટીતંત્ર તેમજ જિલ્લાની જનતાએ કોવિડ-19 બાબતે સજાગતા બતાવી હતી અને તેના લીધે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો। જો કે હાલના સમયે બજારો ખુલતા કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે। રોજના 20 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે। એકવાર ફરી જિલ્લા કલેક્ટર કોરોના બાબતે ગંભીર બન્યા છે। જિલ્લામાં જે જગ્યા પર લોકોની અવરજવર વધુ હોય તેવી જગ્યા પર કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે માટે તાલુકા ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપાઈ છે। ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડીએ પણ ધાનેરા તાલુકાની દૂધ મંડળીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી। જિલ્લાના દરેક ગામડામાં સૌથી વધારે લોકોની અવરજવર ગામમાં આવેલ દૂધ મંડળી પર જોવા મળી હોય છે, જેથી ધાનેરા મામલતદાર દ્વારા ધાનેરા તાલુકાની સૌથી મોટી થાવર ગામની દૂધ મંડળીની મુલાકાત લીધી હતી। પશુપાલકો માસ્કનો ઉપયોગ કરે છે કે કેમ, દૂધ ભરાવતી વખતે સામાજિક અંતર જળવાય છે કે કેમ તેની તકેદારીપૂર્વક તપાસ કરી હતી અને દૂધ મંડળીના સંચાલક મંડળને ભારપૂર્વક દરેક ગ્રાહક તેમજ મંડળીનો સ્ટાફ કોવિડ-19ની દરેક સૂચનાનો અમલ કરે તેવી રૂબરૂ સૂચના અપાઈ હતી। બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ ધાનેરા તાલુકાની દરેક દૂધ મંડળી પર કોરોના વાયરસ બાબતે સાવચેતી રખાય તેવી ભલામણ કરી હતી। માન્ય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા કાલની વિષયમાં સૂચનાઓ આપવામાં આવી હતી, એના અનુસંધાને ધાનેરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા દરેક અધિકારીઓને મૌખિક સૂચના આપી અને જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવી સંસ્થાઓની મુલાકાત માટેનો આ કાર્યક્રમ બનાવેલો, તે અંતર્ગત અમને થાવર ડેરીની મુલાકાત આપેલી હતી। આજરોજ થાવર ડેરીમાં સાંજના સમયે ઓચિંતી અમે મુલાકાત લેતા ડેરી દ્વારા લગભગ કોરોનાના જે નિયમો છે એનો અમલ કરવામાં આવે છે, સેનિટાઇઝર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે છે। તેમ છતાં સાહેબ દ્વારા, માન્ય એસડીએમ સાહેબ દ્વારા દરેક ડેરીઓની પણ મુલાકાત ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે, માટે આજે આ મુલાકાત થકી તમામ ડેરીના ચેરમેનશ્રીઓ સેક્રેટરીશ્રીઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે દરેક ડેરી ઉપર સેનિટાઇઝર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કામગીરી કરવામાં આવે, જેનાથી આપણે કોરોના સંક્રમણથી બચી શકીએ એવી મારી તમામને નમ્ર વિનંતી છે। ખાવરમાં સારી એવી કામગીરી ડેરી દ્વારા કરવામાં આવે છે, અહીંના 1000 કરતાં વધારે સભાસદો છે એમનું પણ શિસ્ત સારું છે। તેમ છતાં આ ચેનલ મારફત દરેક ડેરીઓને એક સંદેશ આપવા માગું છું કે દરેક પોતપોતાની ફરજ મુજબ કોવિડ-19ના જે ગાઈડલાઈન છે એની અમલવારી કરે અને બને તેટલી આ રોગથી આપણે બચી શકીએ એવા પ્રયત્નો કરે એ મારી નમ્ર વિનંતી।